गाए એટલે સંગીત વગર કોઈ રહી શકતું નથી. મારે જે કલાકારને રજૂ કરવા છે એ પણ બહુ સુંદર કંઠ ધરાવે છે, જૂનાગઢમાં પોતાની મ્યુઝિકની એકેડેમી પણ ચલાવે છે અને સપ્તક સંગીત વિદ્યાલયના એ શિષ્ય પણ છે. એને રજૂ કરું, રજનીકાંત ભટ્ટ યાની અન્ના. એ પહેલાં અમારી સાથે જોડાયેલા એક રિધમિસ્ટ કિશન ભટ્ટ એ અમને શુભકામના આપે છે. યુટ્યુબના માધ્યમથી રેખા સંવંત, યાસ્મિન દરોગા, જગદીશ ઝીકરિયા, શાંતિલાલ જોશી, ભૂપતભાઈ હિંડોચા, રવિભાઈ ગોહેલ અને દીપકભાઈ રાઠોડ અમને માણી રહ્યા છે. મોન્ટુભાઈ રાવલ એ પણ અમને માણી રહ્યા છે. આ બધાનો અમે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. રજનીકાંત ભટ્ટને રજૂ કરું એ પહેલાં એક નાનકડી વાત સંગીતને લગતી છે અને હું કહ્યા વગર રહી શકતો નથી. ત્રણ સંગીતના કલાકારો એને એક મોટો કાર્યક્રમ, હવે 15 દિવસ પહેલાં એ લોકો રિયાઝ કરવા બેસે. હવે સંગીતનો રિયાઝ શરૂ થયો અને જ્યાં રહેતા હતા ત્યાં આજુબાજુવાળા આવ્યા કે તમારા અવાજ થોડા ઓછા કરો ને. આ સંગીતના ત્રણેય કલાકારોએ વિચાર કર્યો કે શું કરીએ, અને એકે વિચાર કરીને એમ કીધું કે હાલો ને આપણે જંગલમાં વયા જઈએ, અસ્તિત્વની સામે બેસી અને સંગીતની સાધના કરીએ, આપણો રિયાઝ કરીએ. ત્રણેય જણા જંગલમાં જાય અને સંગીતનો રિયાઝ કરે. એક દિવસ, બે દિવસ, ત્રીજા દિવસની સવાર પડી આ લોકો એનો રિયાઝ શરૂ કરે. એમાં એક હરણીનું બચ્ચું આવીને બેસી ગયું. આ હરણીનું બચ્ચું રિયાઝ પૂરો થાય ત્યાં સુધી આ સંગીતને માણે. જોત જોતામાં 15 દિવસ પૂરા થાય છે. આજે છેલ્લો દિવસ છે રિયાઝનો. આવતીકાલે જબરજસ્ત એક મહોત્સવમાં આ ત્રણેય કલાકારની પ્રસ્તુતિ છે. પોતાના સાજ સંકેલો કરતા હતા એમાં એક કલાકારે એ હરણીના બચ્ચાને પૂછ્યું કે આ સમગ્ર અસ્તિત્વમાં કઈ પશુ પંખીઓ સાંભળતા હશે, પણ દૂર રહીને અમને ખબર નથી, પણ તું અહીંયા આવીને બેસતો તો તને સંગીતમાં બહુ ખબર પડતી લાગે છે. જો હરણીનું બચ્ચું જવાબ આપે છે કે તમારા સંગીતના 7 સૂરમાં મને કાંઈ ટપ્પા નથી પડતા. તો કે તો તું 4-5 કલાક સુધી કેમ બેઠો રહેતો? ત્યારે હરણીનું બચ્ચું જવાબ આપે છે કે તમારા જે વાદ્યો છે ને એ ચામડાના છે ને? કે હા, આ સંગીતના જે વાદ્યો છે એ વાદ્યો ચામડાના છે ને, એ ચામડામાંથી મને મારી માની ખુશ્બુ આવે છે, એટલે હું અહીં આવીને બેસું છું. સાહેબ, એમ આપણને પણ ક્યાંક ને ક્યાંક સંગીતના સુર સારે ગમ પદ નિશાની એમાં કોઈ પણ એક સ્વરની ખુશ્બુમાં માનો અવાજ મળતો હોય, કોઈ મિત્રનો અવાજ મળતો હોય, કોઈ ગુરુનો અવાજ મળતો હોય, અને ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ જ્યારે રાગ એક રંગ અનેક રાગ દરબારી પર રજનીકાંત ભટ્ટ ફિલ્મી ગીતોની હારમાળ લઈ આપ સમક્ષ ઉપસ્થિત થાય છે. રજની ભટ્ટ તેરે ચહેરે સે હટાઉં કૈસે, મેં નિગાહ તેરે ચહેરે સે હટાઉં કૈસે, લુટ ગયે હોશ તો ફિર હોશ મેં આઉં કૈસે, મેં નિગાહ તેરે ચહેરે સે હટાઉં કૈસે, મેં નિગાહ
चाह रही थी तेरी महकी हुई जुल्फों की घटा तेरी आंखों ने पिला दी तुम पिता ही गया तौबा 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 वो नशा है के बताऊं कैसे लुट गए होश तो फिर होश में आऊं कैसे मैं निगाह है तेरे चेहरे से हटाऊं कैसे मैं निगाह है
साथी दुख में न को। Okay.